ઓકે, એ અમારું રેકોર્ડિંગ ચાલુ કરવા ગયો તો પાછું. ઓકે, હવે શું કરવાનું? આમાં આપણે એની કિંમત શોધવી હોય તો પહેલાં શું કરવાનું? પહેલું સ્ટેપ આપણે બે કીધું ને, ડાબી બાજુ ખાલી એ જ રહેવો જોઈએ, બાકી બધું જમણી બાજુ જતું રહેવું જોઈએ. તો આ માઇનસ બે ને પહેલી બાજુ આપણે લઈ જવા હોય તો શું કરવું પડે? પ્લસ પ્લસ બે, બરોબર. મારી આ સાયકલ આસ થઈ ગઈ, હવે એક મિનિટ ચાલુ રાખજો. ચાલો, હવે જરા કલર બદલાઈ જશે, ગુલાબી દેખાય છે, બરોબર. ઓકે, ટુ એ બરાબર વીસ, અને પહેલી બાજુ આપણે માઇનસ બે છે અને પહેલી બાજુ લઈ જઈએ તો કેટલા કરવાના? પ્લસ ટુ, પ્લસ બે, એટલે આ ટુ એ બરાબર કેટલા થયા? બાવીસ. પછી હજી આપણે પૂરું નથી, હવે શું કરવાનું? કેટલાનો? યા, એટલે બે થી બંને બાજુએ ભાગ, એટલે આ યા બરોબર છે. આ એ છે, આ ટુ એ બરાબર બાવીસ છે, તો આ એ બરાબર આ બાવીસ ભાંગ્યા બે, તો કેટલા આવ્યા? અગિયાર. તો આ શું થયું? આ ભાઈની ઉંમર કેટલી થઈ? અગિયાર વર્ષ. તો બેનની ઉંમર કેટલી થાય? નવ વર્ષ. એટલે આવી રીતે તમારે વ્યવહારમાં આનો ઉપયોગ થાય સમીકરણનો, કે તમે શું જે નિયમો છે, એટલે કેવી રીતે એ વચ્ચેના સંબંધો છે એ પ્રમાણે સૂત્ર બનાવવાનું, અને સૂત્ર બનાવ્યા પછી આપણા જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના જે નિયમો છે એ લાગુ પાડી, અને જે વસ્તુ આપણને કિંમતની ખબર નથી આપણે ધારી હોય, અહીંયા આપણે ધારી લીધું હતું કે ભાઈની ઉંમર એ વર્ષ છે, એ જે ધાર્યું હતું એનો છેલ્લે આપણને જવાબ મળી જાય. એટલે આ રીતે, અને પછી તમારે જો આને તાળો મેળવવો હોય તો અહીંયા મૂકી દેવાનું, જ્યાં જ્યાં એ છે ત્યાં તમે અગિયાર મૂકી દો, ધારો કે અહીંયા અગિયાર મૂક્યા, પછી અહીંયા એ છે ત્યાં અગિયાર મૂક્યા, અગિયાર મૂક્યા. હવે જુઓ ડાબી બાજુ શું થયું? અગિયાર વત્તા અગિયાર, બાવીસમાંથી બે જાય તો, બાવીસમાંથી બે જાય તો આ બાજુ વીસ અને આ બાજુ વીસ, બરાબર થઈ ગયું ને આપણું? એટલે આપણે જે સૂત્ર મૂક્યું એ સાચું છે અને જવાબ પણ સાચો છે. એટલે આટલી વસ્તુ તમારે ચોપડીમાંથી જે જુદા જુદા પ્રકારના જે તમને વ્યવહારુ પ્રસંગો કયા છે એના ઉપરથી તમારે બધા જવાબ મેળવવાના છે. પછી કાલ કારણ કે આપણે આ બાજુ ટુ એ હતા ને, આ બાજુ ટુ એ બરાબર બાવીસ હતા ને, એટલે આપણે આ બગડો હતો એને પહેલી બાજુ લઈ જાઓ. આપણે કીધું ને જે આ બાજુ બધું ખસેડી નાખવાનું, ડાબી બાજુથી એકલો આપણે જે બીજ હોય એટલું જ રહેવું જોઈએ. એટલે આપણે ટુ એ બરાબર બાવીસ આવ્યા હતા, તો આની બાજુ ખાલી એ એકલો જ રાખવો હોય તો અહીંયા બગડો ગુણાકારમાં હતો, એટલે અહીંયા શેમાં થાય બગડો? ભાગાકારમાં, બરાબર ને? યા, એટલે આવી રીતે જો તમારે પૂછતું રહેવાનું, તમે પ્રતિજ્ઞા એટલે લ્યો છો કે તમારા મગજમાં એમ કે મારી સાથે સાથે તમારે બરાબર જોતું રહેવાનું, જતું જવાનું. મારી ઘણી વખત ભૂલ થાય આમાં હિસાબમાં, તો તમારે તરત ઊભો રાખીને મને રોકવાનો. એટલે એટલા માટે આવી રીતે ભાગાકાર થયો. પણ જો ધારો કે આ બગડો છેદમાં હોત તો
ધારો કે આ બગડો અહીંયા હોત તો શું થાત? હા, તો એ બરાબર 22 × 2 થાત, બરાબર ને? એટલે આવી રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકારના જે ચાર નિયમો છે એ ચારે ચાર નિયમો તમને યાદ રહી જવા જોઈએ. અને મેં કીધું ને કાલે આપણે એક રીતે શીખ્યા હતા ઊભી રીતે, આજે આપણે આડી રીતે શીખ્યા. એટલે તમારે પછી આમાંથી તમને જે વધારે સરળ પડે એ રીતે તમારે વધારે દાખલા ગણવાના. મને ખબર નથી તમારે પરીક્ષામાં ફરજિયાત ઊભી રીતે કહેશે કે આડી રીતે કહેશે. એટલે તમારે સાહેબને પૂછી જોજો કે તમે તમારી રીતે ગણો તો ચાલે કે તમારે પરીક્ષામાં એવી રીતે પૂછશે કે તમારે આમ જ ગણવા પડે. તો બંનેની પ્રેક્ટિસ કરવાની, નહીં તો તમને જે વધારે ફાવે, વધારે સહેલું લાગે એની પ્રેક્ટિસ કરવાની, બરાબર ને? હવે મેં કાલે શું કીધું હતું કે આપણે જે વ્યાજનું સૂત્ર શીખતા હતા ત્યારે જે આપણે દિશા ફેરવવાની, ડાબીથી જમણી બાજુ લઈ જવાનું જે આજે શીખે ને એ હવે એમાં કેવી રીતે લાગુ પડે એ આપણે થોડું જોઈ જઈએ. મેં કાલે એટલા માટે પછી બહુ એના ઊંડાણમાં નહોતો ગયો કે કારણ કે તમે હજી આ સમીકરણ નહોતા શીખ્યા એટલે તમને પેલું બરાબર મગજમાં ના આવે. એટલે કાલે આપણે આવું સૂત્ર શીખ્યા હતા કે I બરાબર પી આર એન ભાગ્યા 100, આવું વ્યાજનું સૂત્ર આપણે શીખ્યા હતા ને. તો હવે તમને ખબર પડી કે આપણે ડાબી ને જમણી બાજુમાં કે તમારે આમાંથી જો કેટલે ઓલામાં તો આપણે અત્યાર સુધી એ કે બી કે એક્સ કે એવું એક જ આંકડો લેતા હતા ને, અહીંયા કેટલા અજાણી વસ્તુ છે તમારે? 4, કે આઈ છે, પી છે, આર છે, એન છે, એ બધા જ બીજગણિતના આંકડા થયા. એટલે આમાં બીજ કેવી રીતે શોધશો? તો બીજ કેને કહેવાય? મેં કીધું ને આને બીજગણિતની રીતે શોધવાનું. તો આમાં આમાં બીજ કેવી રીતે, કોને બીજ ગણશો તમે? આઈ ને બીજ ગણાય કે પી ને બીજ ગણાય કે આર ને ગણાય કે એન ગણાય? શા માટે? ડાબી બાજુ છે એટલે. એટલે આપણે આઈ બીજ ગણ્યો હતો પેલા જે દાખલા ત્યારે શીખ્યા ને બે દિવસ પહેલા, ત્યારે આઈ ને આપણે બીજ ગણિત ગણી. પણ એટલા માટે આઈ બીજ ગણ્યો હતો કે આપણને આ બધી વસ્તુ આપી હતી. આ પી એટલે મુદ્દલ આપ્યું હતું, મુદ્દલની સંખ્યા એમ કે 200 રૂપિયા. પછી આર આ એટલે વ્યાજનો દર આપણે એમ કે 5%. પછી એન તો કે આ 2 વર્ષ. જો આમ આપવું હોય તો તમારે આ બધા આંકડા છે એના તો અંકગણિતના આંકડા થઈ ગયા ને, એટલે ખાલી બાકી કયો રહ્યો? આઈ એક જ રહ્યો, એટલે આઈનું એકનું જ આ બીજ રહ્યું. એટલે તો તમે હવે શું મૂકી શકો? આઈ બરાબર પીની જગ્યાએ કેટલા મૂકો? 200. પછી આરની જગ્યાએ કેટલા મૂકો? 5. એનની જગ્યાએ કેટલા મૂકો? 2. અને છેદમાં 100. એટલે હવે શું આવ્યું? આની કિંમત આપણે આ બે મીંડા ઉડી ગયા, 100 મીંડા 5 × 10 × 20, તો 20 રૂપિયા. આ 20 રૂપિયા વ્યાજ આવ્યું, બરાબર ને? એટલે આવી રીતે આપણે એને બીજ ગણીને શોધ્યું હતું. પણ ધારો કે મને એમ કીધું હોય કે મારું વ્યાજ મને 20 આ વ્યાજ છે એ મને ખબર છે. ધારો કે મેં 20 રૂપિયા વ્યાજ ભર્યું એમ મને ખબર છે. આ છે એ 20 રૂપિયા મેં દીધા વ્યાજના, પૈસા લીધા હતા ઉછીના, એના 2 વર્ષમાં મેં 20 રૂપિયા ભર્યા. પણ આ દર એનો મેં કેટલો દર ભર્યો એ ખબર નથી મને. આમ હોય તો હવે આમાં મારું બીજ કયું કહેવાય? આર. એટલે તો મારે હવે શું કરવું પડે? આ સૂત્ર છે એમાં શું કરવું પડે? જે મારે બીજ છે એને ડાબી બાજુ લાવવું હોય આપણે કીધું ને અહીંયા ગુણાકારમાં હોય, અહીંયા ભાગાકારમાં આવે. જો આ આંકડા યાદ રાખજો, હું ભૂસી નાખું ને હમણાં. જો આ પી બરાબર 200 છે,
એન બરાબર 2 છે, આઈ બરાબર 20 છે, એટલું યાદ રાખજો તમે. ઓકે, આ હું ભૂસી નાખું. એટલે એ આપણે જે છે આઈ બરાબર પીરા કેટલા છે આપણે મૂક્યા હતા 200, પછી આર આપણને ખબર નથી, એન કેટલા હતા 2, અને નીચે છેદમાં 100, અને આઈ કેટલા આવ્યા હતા એટલા 20. જુઓ આ થઈ ગયું ને સૂત્ર. હવે આ મારે આર છે એને ડાબી બાજુ લાવવું હોય તો શું કરવું પડે? આ 20 છેદમાં આર આ અહીંયા છેદમાં લાવવો પડે ને મારે, અને આ 20 ઉભા રહું, હમણાં એક પછી એક મૂકું. આ 200 × 2 × 100 એટલે આર મેં આ બાજુ લાવી દીધો. હવે ધારો કે હું આને ઊંધું કરી નાખું તોય ફેર ના પડે. ધારો કે આરના છેદમાં હું 20 કરી નાખું અને આ બાજુ આ 100 × 200 × 2 આ સમજ પડી બધાને? આપણે આને ઉલટાવી નાખો તો આ બાજુ જમણી બાજુ જે કામ કરો એ ડાબી બાજુ પણ જો કરો તો કિંમતમાં કાંઈ ફેર ના પડે. એટલે તમારે હવે આરના છેદમાં 20 તો હવે જમણી બાજુ શું થયું? 100 × 200 × 2 હજી આપણે આર છૂટો નથી. આપણે શું કીધું કે આપણું જે બીજ હોય એ એટલું જ ડાબી બાજુ રહેવું જોઈએ. તો હજી શું કરવું પડે? આ 20 કેવા છે? અહીંયા છેદમાં છે કૌંસમાં છે? હે, ઓકે, તો પેલી બાજુ આપણે મૂકવાય તો કેવા થાય? ગુણાકારમાં ને, એટલે આ 100 × 20 આ બાજુ ગુણાકાર 20 થઈ જાય ને, એના છેદમાં 200 × 2. તો જુઓ હવે ડાબી બાજુ આપણે આર એકલો રહ્યો ને, તો હવે આને આ આ પછી હવે હું ગણિત જેવું જ થઈ ગયું. એટલે આ તને આને તમે બધું સાદું રૂપ આપી દો. હવે આ 2 મીંડા વહી ગયા, પછી આ 2 × 20 / 2 છે તો એ 10 થઈ ગયા, પછી આ 2 છે આ 2 × 5 આ તો 5 થઈ ગયા. એટલે આવી રીતે તમે આ ગુણાકાર ભાગાકાર તો આવડે ને, એ મૂકે તો આરની કિંમત કેટલી આવી? 5. યા, એટલે આવી રીતે આપણને આરની કિંમત મળી ગઈ. આપણે જે આ સમીકરણ જે શીખ્યા ને આ જે નિયમો એનો ઉપયોગ કરી તમે આવી રીતે આરની કિંમત, એટલે આવી રીતે આ ચારમાંથી ગમે તે એક ના આપ્યા હોય. ધારો કે ઘણી વખત તમને આર આપ્યો હોય, એન આપ્યો હોય, આઈ આપ્યો હોય, પણ પી ના આપ્યો હોય તો શું કરાય? તો પીને આવી રીતે ફેરવી નખાય, બાકી જે આપ્યો હોય આંકડા એ બાજુ જમણી બાજુ જતા રહીએ, અને પછી આવી રીતે સાદું સ્વરૂપ આપીને છેલ્લે જે તમારો જવાબ આવે એ પીની કિંમત આવી જાય. એવી રીતે જો એન ના આપ્યા હોય તો એનને તમારે ડાબી બાજુ લઈ જવાના, અને આઈને જમણી બાજુ લઈ જવાનો, અને પછી જે એના આંકડા આપ્યા હોય તમને એ મૂકી દેવાના. એટલે આવી રીતે મળી જાય. એટલે તમારી ચોપડીમાં ઘણા બધા દાખલા ગણ્યા છે મેં, એટલા માટે નહોતા ગણ્યા કે આપણે આ સમીકરણ હજી શીખ્યા નહોતા કાલે. એટલે હવે આજે ખબર પડી ગઈ બધાને કે હવે આ વ્યાજમાં ખાલી તમને વ્યાજ જ ગણવાનું નહીં, પણ ઘણી વખત મુદ્દલ ગણવાનું કહે, ઘણી વખત કેટલા વર્ષ તમે વ્યાજે લીધા પૈસા એ ગણવાનું કહે, અથવા તો વ્યાજે વ્યાજનો દર શું હતો કહે. ગમે તે પૂછશે તો આવડી જશે ને હવે કે નહીં આવડે? ઓકે, તો મને લાગે આજે આપણે ટાઈમ કેટલો થયો તમે? ટાઈમ પૂરો થઈ ગયો.